વેલકમ ટુ રેસીપી ઓફ ધ વી. આજે આપણે બનાવીશું ફુદીનાને સેવ, જેના માટે મેં લીધું છે 500 ગ્રામ બેસન, 4 ટેબલ સ્પૂન તેલ, એનાથી ડબલ પાણી એટલે કે 8 ટેબલ સ્પૂન જેટલું પાણી, 1 બાઉલ ફુદીનો જેના મેં પાના તોડી દીધા છે અને ત્યારબાદ એને ધોઈ અને સાફ કરી દીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન મરી પાવડર તથા 1 ટેબલ સ્પૂન ચાટ મસાલા પાવડર અને તળવા માટે તેલ. હવે આપણે સૌથી પહેલાં ફુદીનાને મિક્સરમાં ક્રશ કરી દઈશું અને ત્યારબાદ એને ગળણીથી ગાળી દઈશું. હવે મેં ફુદીનાને ક્રશ કરી દીધો છે અને એને ક્રશ કરવા માટે આપણે જે પાણી સેવનો લોટ બાંધવા માટે લેવાનો છે એ જ ઉપયોગમાં લીધું છે. એને ક્રશ કરી અને મેં ગાળી દીધો છે, તો હવે આપણે એનો લોટ બાંધી દઈશું. હવે મેં લોટ બાંધવા માટે 1 બાઉલ લઈ લીધો છે અને એમાં આપણે સૌથી પહેલા તેલ લઈશું અને પાણી લઈશું, આ ફુદીનાનું પાણી જ. હવે આપણે એને હેન્ડ બ્લેન્ડરથી તેલ અને પાણી મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલ અને પાણી મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં બધા મસાલા નાખી દઈશું. સૌથી પહેલા મીઠું નાખી દઈશું, ચાટ મસાલો નાખી દઈશું અને મરી પાવડર નાખી દઈશું. ચાટ મસાલો નાખ્યો છે એટલે આપણે મીઠું કમ્પેરેટિવલી ઓછું લઈશું. હવે મસાલા એકદમ મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ હવે આપણે ધીમે ધીમે એમાં લોટ નાખી દઈશું. આ રીતે થોડો થોડો લોટ નાખતા જઈશું. બધો લોટ નાખી અને લોટ બંધાઈ ગયો છે. હવે આપણે સેવ પાડી દઈશું. લોટ થોડો કઠણ જ રાખવાનો છે જેથી સેવ સરસ થાય. તમે જોઈ શકો છો. હવે મેં સેવ પાડવા માટે પિત્તળનો સંચો લઈ લીધો છે અને આ માપની જાળી લઈશું આપણે સેવ પાડવા માટે. હવે આપણે એને તેલથી ગ્રીસ કરી દઈશું, સંચાને પણ અંદરથી ગ્રીસ કરી દઈશું જેથી એમાં લોટ ચોંટે નહીં. આ રીતે બધી બાજુથી એને તેલથી ગ્રીસ કરી દેવાનું છે અંદરની સાઈડ. હવે આપણે એમાં લોટ ભરી દઈશું. હવે સંશોધન કરીશું.
મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ થઈ ગયું છે, આપણે ચેક કરી લઈશું. તેલ થઈ ગયું છે, આપણે સેવ પાડી દઈશું. ગેસ હાઈ જ રાખવાનું છે. સેવ તળાઈ જશે એટલે ઉપર આવી જશે. તમે જોઈ શકો છો સેવ એકદમ સરસ તળાઈ ગઈ છે. કલર પણ એકદમ સરસ આવે છે. આવી રીતે આપણે બીજી સેવ પણ પાડી દઈશું. આ રીતે આપણે બધી સેવ પાડી દઈશું. તો તૈયાર છે ફુદીનાની સેવ, જેને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે. તમને મારો વિડીયો પસંદ પડે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.